ભરૂચ 3 કલાકે ભરૂચમાં હતો, અમારા કાર્યકર્તા સાથે અમારા અન્ય કામો માટે હું ત્યાં રોકાયો હતો. મને સમાચાર મળ્યા કે ડેડિયાપાડા તાલુકા પંચાયતમાં ધારાસભ્ય ચેતરભાઈ વસાવા એ ટીડીઓ ચેમ્બરમાં ગયા. ટીડીઓ ચેમ્બરમાં અન્ય કર્મચારી હતા, એમને બહાર કાઢી મૂક્યા અને બંધ બારણે ટીડીઓને ઘણી બધી રીતના ધમકાવવામાં આવ્યો અને એના કારણે ટીડીઓ ઓફિસ ચેમ્બર છોડીને એ ભાગી ગયા છે. અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ, તાલુકાના સભ્યો, જિલ્લાના બીજા પ્રતિનિધિઓ એ પીવાના પાણીના પ્રશ્નો લઈને એ પણ યોગાનંદ ત્યાં ગયા હતા. તો એ લોકો બધાએ મને ફોન કર્યો ને કેટલાક કર્મચારીઓ પણ મને ફોન કર્યો. કર્મચારી કે ફોન કર્યો કે ભાઈ અહીંયા આ પ્રકારનું વાતાવરણ છે અને બિલકુલ આખા તાલુકા પંચાયતના નાના મોટા કર્મચારી બધા ગભરાઈ ગયા છે. તો હું તાત્કાલિક ભરૂચથી ડેડિયાપાડા જવા નીકળ્યો અને જતા પહેલા મેં કીધું બધા સભ્યોનો સંપર્ક કરાવતો તો ટાઈમ લાગે, તો મેં પોસ્ટ મૂકી દીધી કે આ પ્રકારની ઘટના ઘટી છે ધારાસભ્યની ટીડીઓની વચ્ચે અને હું ડેડિયાપાડા પહોંચું છું. તો બધા તાલુકા પંચાયતના સભ્યો ત્યાં ડેડિયાપાડા પહોંચે એ આ પ્રકારની પોસ્ટ મૂકીને હું ડેડિયાપાડા હું 5ની આસપાસ હું પહોંચી ગયો. અને મારા તાલુકાના સભ્યો, બીજા પાર્ટીના આગેવાનો મોતીભાઈ વસાવા, શંકરભાઈ વસાવા જે વરિષ્ઠ લોકો છે, એમની સાથે મેં ટીડીઓની ચેમ્બરમાં બેઠા હતા અને આ જ મુદ્દાની ચર્ચા કરતા હતા. અને કેટલાક કર્મચારીઓને પણ અમે બોલાયા કે ભાઈ આપ કોઈ ડરશો ના, અમે તમારી સાથે છે, બધું કોઈનાથી ડરવાની જરૂર નથી. જરૂર જણાય તો ક્યાંય તમે ક્યાંક એવું લાગે તો ફરિયાદ કરો અને અમે તમારી સાથે છે. આ રીતના કર્મચારીઓને પણ સાંત્વના આપી અને અમારા કેટલાક કાર્યકર્તા હતા એમને પણ અમે સમજાયા કે ભાઈ બધાએ આપણે બધા ભેગા થઈને આવા તત્વોની સામે સંગઠિત થઈને બધા સંગઠિત થવું જોઈએ. આ બાબતને મારા એ વાતચીત ચાલતી હતી. એ દરમિયાન ચૈતરભાઈ એના ટોળા સાથે 150 લોકોના ટોળા સાથે તાલુકા પંચાયત પર આવ્યા અને પાર્ટીના વિરુદ્ધમાં, સરકારના વિરુદ્ધમાં, અમારા વિરુદ્ધમાં છેલ્લી કક્ષામાં નિમ્ન કક્ષાની ભાષામાં એમને શબ્દ પ્રયોગ કર્યા, ગાળાગાળી કરી અને મોટા ભાગના લોકો જે ધારાસભ્ય સાથે આવ્યા હતા બધા પીધેલા હતા. અમને ક્યારે નહીં બધું દેખાતું હતું અને વિડીયોમાં પણ બધા એ ખ્યાલ આવે છે. બીજું નજર સમય જોશો તો તમે બધા મોટા ભાગના પીધેલા હતા. તો આ ધારાસભ્યને ન શોભે એ પ્રકારનું એને કૃત્ય કર્યું અને ત્યાર પછી આ ઘટના ઘટ્યા પછી ચોર સાવકારને દંડે એમ એ તાલુકા પંચાયતમાં સીધા પોલીસ સ્ટેશને ગયા અને પોલીસ સ્ટેશને જઈ અને અમારા વિરોધમાં ફરિયાદ આપી કે મનસુખભાઈ અધિકારીનો ઉપરાણો લેશે અને મારા વિરુદ્ધમાં ફરિયાદ કરશે. તો મને પ્રશ્ન એ થાય છે કે તોફાન તો તમે કરો, ગુનો તમે કરો છો, તો આ તમારે ફરિયાદ આપવાની શું જરૂર છે? આ ચૈતર વસાવા એવા વ્યક્તિ છે કે ભૂતકાળમાં ફોરેસ્ટ વિભાગના બીટગાર્ડ કર્મચારી આદિવાસી છે, એને ઢોરમાર માર્યો હતો, ફાયરિંગ કર્યું હતું, આવી ઘટના છે અને એના જેલમાં પણ જવું પડ્યું અને જીવબીના કર્મચારી એ ઉપરાંત પોલીસ પીઆઈ અધિકારીની સાથે પણ ગેરવર્તન કર્યું, ઝઘડો કર્યો છે અને અનેક કાર્યકર્તા સાથે પણ એને મારામારી કરી, ઝઘડા કર્યા, 13 જેટલા ગુના ગણે. એટલે સ્વાભાવિક છે કે એ આ પ્રકારનું વર્તન કરે, લોકોને ડરાવે, ધમકાવે અધિકારી કર્મચારી. તો અમારે કર્મચારીના મદદમાં અમારે જવું પડે, વાતાવરણ શાંત કરવા પણ અમારે જવું પડે અને હું ત્યાં ડેડિયાપાડા હું પહોંચ્યો તો મારા, અને મેં પોસ્ટમાં એક જ લખ્યું કે મારા તાલુકા પંચાયતના સભ્યો બધા પહોંચે. એવું નથી કે લોકો ટોળા ભેગા કર્યા અને ટીડીઓ ગઈકાલે ફરિયાદ આપી દીધી છે અને ટીડીઓ સાથે પણ મેં વાતચીત કરી. ટીડીઓએ કીધું, ટીડીઓ તો હજુ પણ એટલો ગભરાયેલા છે પણ અમે બધા હિંમત આપી, અમે બધા લોકો તમારી સાથે છે, સરકારી આખું વહીવટી તંત્ર તમારું છે અને બધી રીતના એને સમજાયા છે અને નોકરીમાં રાબેતા મુજબ ચાલુ થઈ જવા માટે અમે બધાએ અપીલ કરી છે અને હિંમત આપી છે ટીડીઓને અમે.